ગાંધીજી કહું છે કે તમારી જેલને સુધારણા કેન્દ્રમાં બદલી નાખો. આ ઉક્તિને ચરિતાર્થ કરી છે નવજીવન ટ્રસ્ટ અને ફર્મ ફાઉન્ડેશને. તેમણે સાબરમતી સેન્ટ્રલ જેલમાં મહિલા કેદી માટે સ્વનિર્ભર બનવાની અને મહત્વની કડી જોડી જેલને સુધારણા કેન્દ્રમાં કેવી રીતે બદલી નાખી જોઈએ અહેવાલમાં. જેલમાં અત્યાર સુધી મહિલા કેદીઓ પોતાના ગુજરાન ચલાવવા માટે ઘરેથી પૈસા મંગાવી ખર્ચ કરવો પડતો હતો, પરંતુ આ મુશ્કેલીનો હવે અંત આવશે. કારણ કે સાબરમતી સેન્ટ્રલ જેલની મહિલા કેદીઓ હવે મહિલા માટે ખૂબ ઉપયોગી તેવા સેનેટરી પેડ બનાવશે. મહિલા કેદીઓ હવે જે કામ કરશે તેના પૈસા જેલ બ્રાન્ચમાં જમા થશે અને તેઓ તેનો ઉપયોગ પણ કરી શકશે. આ રીતે સેનેટરી પેડ મહિલા કેદીઓને સ્વનિર્ભર બનાવશે. અત્યાર સુધી મહિલાઓ એમના વતનમાંથી 2000 મર્યાદામાં માસિક મની ઓર્ડરથી પૈસા અત્રે મંગાવતી હતી અને એમને જે કંઈ કેન્ટીનમાંથી ખરીદ કરી હોય એ ખરીદ કરતી હતી, પરંતુ હવેથી એ અંદર કામ કરશે તો એમના વેજીસ જે કામ કરશે અહીંયા જ એકાઉન્ટ બ્રાન્ચમાં જમા થશે અને ઘરેથી જે મની ઓર્ડર મંગાવે છે એ મની ઓર્ડર મંગાવવાની જરૂર. જેલમાં મહિલા કેદીઓ માટે અત્યાર સુધી કોઈ કામ હતું નહીં, પરંતુ હવે તેમને રોજગારી મળી છે. સાબરમતી જેલની મહિલા સેલમાં સેનેટરી પેડ બનાવવા માટેની સામગ્રી અને વ્યવસ્થા નવજીવન ટ્રસ્ટ અને કર્મ ફાઉન્ડેશન દ્વારા પૂરી પાડવામાં આવશે. મહિલાઓ સેનેટરી પેડના ઉપયોગથી પોતાના આરોગ્ય અને સ્વચ્છતા વિશે વધુ સજાગ થશે. મહિલા કેદીઓ દ્વારા ખૂબ જ સસ્તા 2 રૂપિયામાં સેનેટરી પેડ પૂરા પાડવામાં આવશે, જેથી કરીને વધુ મહિલાઓ પિરિયડ્સ દરમિયાન સેનેટરી પેડનો ઉપયોગ કરી શકે. So Karma Foundation started the project called Right to Cleanliness before 3 to 4 months, under which we trained young girls and even the ones on the street to help better their health and hygiene towards cleaner sanitary and hygiene different styles. So post that the jail authorities and Navjeevan approached us to do this project wherein there can be employment given to women in the jail, and along with that how on a larger scale the production that would be done right there can reach to multiple women all across all different strata of the society. Suppose that we started getting involved with them, and we did go out to the visits to the central jail. We saw as to how the situation was right there and how we can help these women do something productive while they are right there at the jail. Hence, we decided to put up this little unit by which the pads can be made in under 2 rupees or just about 2 rupees, and that'll be a much cheaper alternative to the ones who currently do not have cheaper sanitary options. મહિલા કેદીઓને પણ હવે રોજગારી માટેનો માર્ગ મોકળો થશે, તેમજ પોતાનો સમય શક્તિ અને ઉર્જાનો જેલમાં સદુપયોગ કરી ભવિષ્યમાં ખૂબ સારું ઉપાર્જન કરી શકશે. હવે રોજગારી મેળવીને મહિલાઓ આર્થિક રીતે નિરાધાર નહીં રહે તે ચોક્કસ છે. આકીબ છીપા સાથે બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ, અમદાવાદ.